કોરોનાની આ મહામારીમાં અને લોકડાઉન વખતે દેશના અનેક શ્રમિકો અન્ય રાજ્યોમાં જે ફસાયેલા હોય એમને પોતાના વતન પાછા મોકલવા માટે, એમના ઘરે એમના પરિવાર પાસે પાછા મોકલવા માટે આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રીના માર્ગદર્શન હેઠળ રેલવે મંત્રાલયે અને રેલ મંત્રી શ્રી પિયુષજીએ એક ખાસ વ્યવસ્થા એક શ્રમિક સ્પેશિયલ ટ્રેનોની કરેલી છે, જે અંતર્ગત જામનગરથી તો 5-6 ટ્રેન શ્રમિકોને લઈને બિહાર, યુપી, મધ્યપ્રદેશ, અન્ય રાજ્યોમાં ગઈ છે. આજે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ચારેય તાલુકાઓમાં જેટલા શ્રમિકો ઉપસ્થિત હતા, જે કોઈને કોઈ કારણોસર ફસાઈ ગયા હતા અહીંયા, એ લોકોની માટે ઓખાથી એક સ્પેશિયલ ટ્રેન યુપીના 4 મુખ્ય જિલ્લાઓ જેમ કે જૌનપુર, કાનપુર, લખનૌ, આ બધા ઝોનમાં ચલાવવામાં આવી છે. લગભગ 1400ની આસપાસ શ્રમિકો અહીંથી હમણાં જ આ ટ્રેનમાં આપે જોયું એ પ્રમાણે નીકળ્યા છે. તો હું માનનીય પ્રધાનમંત્રી શ્રી, રેલ મંત્રીશ્રીનો આ તકે ખૂબ ખૂબ આભાર માનું છું, જેમને શ્રમિકો માટે આ ખાસ વ્યવસ્થા કરી કે અત્યારે એ પોતાના વતન અને પરિવાર સાથે રહી શકે. અને અમે શ્રમિકોને એવી પણ વિનંતી કરી છે કે જેવી આ જેવું આ લોકડાઉન ખુલે, થોડી સારી પરિસ્થિતિ થાય એટલે આપ સૌ પરત આવો. આપે જોયું એ પ્રમાણે આ ટ્રેન નોનસ્ટોપ યુપી સુધી જશે, એટલે જે જમવાની વ્યવસ્થા હોય એ અહીં આપણા સ્થાનિક ધારાસભ્ય શ્રી પ્રભુભા બાપુ દ્વારા બધા શ્રમિકો માટે સ્પેશિયલ કિટ કે 2 દિવસ સુધી એમને ભોજન ચાલે એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હતી. અહીંયા આપણું પ્રશાસન પણ, આપણા કલેક્ટર શ્રી, એસડીએમ શ્રી, રેલ વિભાગના તમામ પ્રતિનિધિઓ, આ બધાએ મળી, આરોગ્ય વિભાગ, પોલીસ વિભાગ, આ બધાના પ્રતિનિધિઓએ ખૂબ સારી વ્યવસ્થા એમની આરોગ્ય ચિકિત્સાથી લઈ અને જ્યાં સુધી ઘરે પહોંચી જાય ત્યાં સુધી કોઈ તકલીફ ના પડે એ પ્રકારની જે વ્યવસ્થા કરી એ બદલ હું સ્થાનિક સર્વે પ્રતિનિધિઓને, વહીવટીતંત્રને અને ખાસ આપણા ધારાસભ્ય જેઓ સતત કીટ વિતરણ હોય, અન્ય કાર્યો હોય, એ તો લોકો વચ્ચે રહીને કરતા હોય, પણ જે પરપ્રાંતિય શ્રમિકો છે એમનું પણ ધ્યાન રાખી અને એમને ખાસ વ્યવસ્થા કરી આપી ત્યારે તકે બધાનો આભાર માની અને શ્રમિકો જલ્દી એમના ઘરે આરામથી પહોંચી જાય એવી શુભકામનાઓ. અને પરત લોકડાઉન ખુલે એટલે અહીંયા આપણા ક્ષેત્રમાં આવી અને ફરીથી આપણે સૌ કાર્યરત એકસાથે એક પરિવારની જેમ થાય એવી શુભકામનાઓ સાથે ફરીથી માનનીય પ્રધાનમંત્રી શ્રી, માનનીય રેલ મંત્રીશ્રીનો ખૂબ આભાર માની, ધન્યવાદ. જાય છે. અને એમાં લગભગ 1400-1500 જેટલા વર્કરો છે જે દેવભૂમિ દ્વારકા જિલ્લા તેમજ પોરબંદરના આજે બધાને અહીંયા જોયું તો એના ચહેરા ઉપર અતિશય ખુશી હતી. અને પોતાના ગામમાં ઘરે જતા હોય ત્યારે ખુશી હોય જ. તો અહીંયા ઓખાથી આ ટ્રેન ઉપડે છે અને આ લોકો માટે દ્વારકા ઓખા સુરતકારી વેપારી મંડળ તેમજ ટાટા કંપની તેમજ મારા પરિવાર દ્વારા જે એક 40 કલાકનો રનિંગ છે તો એના માટે બધાને પણ ફૂડ પેકેજ, જેની અંદર થેપલા તેમજ ચવાણો, બિસ્કિટ, પાણી, કેળા, ફ્રૂટ આવું બધું વિદાય ટાઈમે આ બધાને આપ્યું છે. અને આના ભાજપના આગેવાનો, કાર્યકરો બધાએ પણ વિદાય દેવા માટે આવ્યા છે. શિવ શિવ.